ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આપણે આપણો યુનિટ થર્ડ, ધોરણ 8 યુનિટ થર્ડ આપણે જોતા હતા, વોટ વોર યુ ડુઈંગ, બરાબર છે? એનું આપણે પેજ નંબર 25th લીધું હતું. આ વિડિયો લેક્ચરમાં આપણે પેજ નંબર 26, આપણી ટેક્સ્ટબુકનું પેજ નંબર 26th લેવાના છીએ. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં શું જોયું હતું? તો કે ટીના છે, એની ફ્રેન્ડ મીનાને લેટર લખે છે કે એને બે જુદા જુદા ફેરની મુલાકાત લીધી હતી લાસ્ટ મંથ, બરાબર. ક્યાં બે? તો કે વિલેજ ફેર અને ટ્રેડ ફેર. તો આ વિડિયો લેક્ચરમાં આપણે ટ્રેડ ફેર વિશે જોશું, બરાબર. એને જે વિલેજ ફેરની મુલાકાતનું જે વર્ણન કર્યું છે, બરાબર, તો એ તમને પણ એવું પૂછાય કે વિઝિટ ટુ અ ફેર, બરાબર, તો એમાં તમે લખી શકો. એસે પૂછાય ત્યારે આપણે બધા સેન્ટેન્સીસ લખી શકાય. એટલે ખાસ આપણે આ જે આપણો જે વિડિયો લેક્ચર છે એ જોવાનો છે અને આપણે એસે લખતા શીખવાનું છે. હવે અહીંયા ટ્રેડ ફેરની મુલાકાત ટીનાએ લીધી હતી એનું વર્ણન કરેલું છે. આપણે આગળ લેતા પહેલા આપણા ટ્રેડ ફેરના સ્પેલિંગ આપણે જોઈ લઈએ, બરાબર છે. યુઝ એટલે વિશાળ, આપણને સરસ રીતે સ્ક્રીન ઉપર દેખાય છે. સ્પેલિંગ છે એ 3 ટાઈમ્સ લખી અને પાકા કરવાના છે. યુઝ એટલે વિશાળ, એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, જગલર એટલે જાદુગર, બરાબર. ટ્રીપ એટલે સફર અથવા પ્રવાસ. એન્ટ્રી ફી એટલે પ્રવેશ ફી. સ્ટોલ એટલે દુકાન. કાઉન્ટર એટલે કાઉન્ટર અથવા દુકાનનું ટેબલ અથવા ગલ્લો. વિઝિટર એટલે મુલાકાતી, બરાબર છે. સેલ્સમેન એટલે વેચનાર. ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે પ્રત્યક્ષ બતાવવું, ડેમો આપવું આપણે કહીએ ને. ટુ સેવર એટલે મજા માણવી. કપલ એટલે બે. ટુ કન્વે એટલે પહોંચાડવું. રિગાર્ડ્સ એટલે વંદન. સિન્સિયરલી એટલે ખરા દિલથી, બરાબર. આ આપણા આજના વિડિયો લેક્ચરના સ્પેલિંગ છે જે લખી અને પાકા કરશું. હવે આપણે આપણા વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ ટ્રેડ ફેરથી, બરાબર. તો ટ્રેડ ફેરની મુલાકાત લે છે ટીના. કોની સાથે લે છે, સેના દ્વારા જાય છે, ત્યાં શું જોવે છે એ આપણે જોઈએ. તો કે ટ્રેડ ફેર છે એ વડોદરામાં. વિલેજ ફેર ક્યાં? તો હાલોલ એન્ડ પાવાગઢની વચ્ચે, બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. તો એવી રીતે ટ્રેડ ફેર ક્યાં? તો કે ઇન વડોદરા. ખાસ બંનેનું સ્થળ આપણે યાદ રાખશું, બરાબર છે. ટ્રેડ ફેર છે ઇન વડોદરા. અહીંયા વડોદરા પણ આપણને બતાવ્યું છે, બરાબર છે. પછી ત્યાં વિલેજ ફેરમાં બાય ઓટો રિક્ષા અને ટ્રેડ ફેર છે એમાં બાય સ્કૂલ બસ, બરાબર. સ્કૂલનો પ્રવાસ છે ટ્રેડ ફેર. સ્કૂલમાંથી અને ટ્રેડ ફેરના પ્રવાસે લઈ ગયા છે. સ્કૂલ ટ્રીપ છે, સ્કૂલ બસમાં એ ગઈ છે એના ફ્રેન્ડની સાથે. વિલેજ ફેર છે એમાં એના પેરેન્ટ્સની સાથે. ટ્રેડ ફેર છે એમાં એના ફ્રેન્ડ્સની સાથે. ત્યાં એને શું જોયું? તો કે ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ એટલે કે સામાન એના સ્ટોર જોયા. ટીવી, વીસીઆર, મ્યુઝિક સિસ્ટમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ફોટોમાં, કે ઘણા બધા સ્ટોલ છે એને જોયા, બરાબર છે. પછી અને આખું જે ગ્રાઉન્ડ છે એ જુદા જુદા સ્ટોલથી ભરેલું હતું. જેવી રીતે વિલેજ ફેરમાં ટોય શોપ, સ્વીટ શોપ, બરાબર છે, એ હાઉસ હોલ્ડ આઇટમ્સ. તો અહીંયા એને ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો શા માટે યોજવામાં આવે છે, બરાબર. તો કે જે વ્યાપાર મેળો એટલે એનો અર્થ જ એ કે જે વેપાર અર્થે યોજાતો મેળો છે, કે જેમાં બધા જે જુદી જુદી કંપની હોય એ પોતાના જે સ્ટોલ છે એ ત્યાં કરે છે અને પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરે છે, બરાબર. તો અહીંયા પણ ટીના છે એ એની સ્કૂલમાંથી ગઈ છે અને ત્યાં ઘણી બધી જે ગર્લ્સ છે, સેલ્સમેન છે, એ બધા સરસ રીતે સ્ટોલ છે એને કરી રહ્યા છે. અને અહીંયા આપણે જોઈ છીએ કે જુદા જુદા ફ્રીજ, વોશિંગ મશીન એવા પણ ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે એ ત્યાં એનો ડેમો પણ આપે છે અને એનું વેચાણ પણ થાય છે અને ત્યાં બધા બુકિંગ પણ કરાવતા હોય છે, આપણે જોતા હોય છે, બરાબર. અહીંયા આપણે જોઈ છીએ કે એક સેલ્સમેન છે એ મિક્સર ગ્રાઇન્ડરનો ડેમો આપી રહ્યો છે બે જે વુમેન છે એને, બરાબર છે. એવી રીતે અહીંયા પણ બે સ્ટોલ છે, મીઠાઈની દુકાનો છે, પણ એ લોકો કઈ મીઠાઈ ખરીદતા નથી. ટીના અને એના ફ્રેન્ડ
બરાબર છે, પણ એ લોકો ત્યાં નાસ્તો કરે છે થોડી વાર બેસીને, ફાસ્ટ ફૂડ સ્ટોલ છે ત્યાં બેસીને એ લોકોએ નાસ્તો કર્યો. આગળ આપણે આવશે પાઠમાં કે ટીનાએ શું ઓર્ડર કર્યું ને એના ફ્રેન્ડે શું ઓર્ડર કર્યું. બરાબર છે, નાસ્તો કરે છે અને મજા માણે છે, અને લાસ્ટમાં ટીના છે એ પોતાનો પત્ર છે એ પૂરો કરે છે અને કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એમ કહે છે કે મારા વંદન છે એ તારા પેરેન્ટ્સને કહે છે. હવે આપણે લાઈન ટુ લાઈન આપણું જે યુનિટ છે ટ્રેડ ફેર આપણે જોશું લાઈન ટુ લાઈન. બરાબર છે, આપણે જે વિલેજ ફેર જોયો હતો બરાબર એમાં એને શું જોયું એવી રીતે અહીંયા શું જોયું બંનેને આપણે કમ્પેર કરશું. તો આફ્ટર સમ ડેઝ થોડા દિવસો પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસો પછી અમે વડોદરાના એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી. બરાબર છે, તો વડોદરામાં વ્યાપાર મેળો ટ્રેડ ફેર અને જે વિલેજ ફેર છે એ હાલોલ એન્ડ પાવાગઢની વચ્ચે, બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, તે સ્કૂલનો પ્રવાસ હતો. બરાબર છે, વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. ક્યારે ગયા હતા? તો કે સન્ડે ના. બરાબર છે, તો વેન વડે પ્રશ્ન આમાં બનાવી શકાય. બરાબર, તો ઓન સન્ડે તે લોકો સન્ડે ના દિવસે ગયા હતા. વી વેન્ટ બાય અ બસ, તે લોકો બસ દ્વારા ગયા હતા. બરાબર છે, ઓમાં વેન્ટ બાય ઓટો રિક્ષા ને આમાં બસ. ધેર વોઝ નો એન્ટ્રી ફી. બરાબર છે, સ્કૂલ ટ્રીપ છે ત્યાં કોઈ એન્ટ્રી ફી નથી, એટલે કે એમનો પ્રવેશ આપવામાં આવે છે. ધ વોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ, અને આખું વોલ એટલે આખું ગ્રાઉન્ડ છે એ ફૂલ ઓફ એટલે ભરાયેલું હતું. સેનાથી? તો કે લાર્જ સ્ટોલ્સ, મોટા મોટા સ્ટોલથી આખું ગ્રાઉન્ડ ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music system. બરાબર છે, સેના સ્ટોલ હતા ત્યાં? તો કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ. જો અહીંયા ગુડ્સ એટલે સામાન, આપણે ઘણા ટ્રક હોય ને એના ઉપર લખેલું હોય ગુડ્સ કેરેજ, એટલે કે સામાન ઉચકીને લઈ જતો ટ્રક. બરાબર, તો અહીંયા ગુડ્સ એટલે સામાન. તો ઘણા બધા સ્ટોલ હતા, કેવા? તો કે ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમના એવા ઇલેક્ટ્રોનિક સામાનના પણ સ્ટોલ હતા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ, અને જે કાઉન્ટર હતા બધા સ્ટોલના ત્યાં જે છોકરીઓ હતી એ બધી વેલ ડ્રેસ્ડ એટલે કે સુસજ્જ પોશાકમાં હતી. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઈલ, અને હસીને તે લોકો જે વિઝિટર્સ છે મુલાકાત લેનારા છે એ લોકોના ક્વેશ્ચન છે એનો આન્સર હસીને આપી રહી હતી. અહીંયા વેર આન્સરિંગ એટલે કયો કાળ છે? તો કે ચાલુ ભૂતકાળ છે, ચાલુ હતી ક્રિયા આન્સરિંગ. બરાબર છે, તો હસીને તે લોકો વિઝિટર્સ એટલે કે મુલાકાતી છે એ કોઈ પણ પ્રશ્ન પૂછે તો સારી રીતે તે લોકો આન્સર આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machines. બરાબર, another row, row એટલે line. બરાબર, તો ત્યાં ફ્રીજ અને વોશિંગ મશીન જેવા સ્ટોલ છે એની વસ્તુઓ છે એની અનધર રો એટલે કે બીજી લાઈન પણ હતી. બરાબર, ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઈક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે એક બીજી લાઈન પણ હતી. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ ધ મિક્સર ગ્રાઇન્ડર. બરાબર, શું બતાવી રહ્યો હતો? જો ડેમોન્સ્ટ્રેટિંગ એટલે પ્રત્યક્ષ કરીને બતાવવું, ડેમો આપવો, કોઈ પણ વસ્તુ છે એ ખરીદતા પહેલા. બરાબર, એ શું વર્ક કરે છે, કેવી રીતે કરે છે, એનો શું યુઝ છે. બરાબર, તો એ આપણે એમને કોઈ વસ્તુ ખરીદી લેતા નથી પણ આપણે ચેક કરીએ છીએ ચાલે છે કે નહીં. બરાબર, તો એનો ડેમો છે, મિક્સર ગ્રાઇન્ડરનો ડેમો એક સેલ્સમેન છે એ આપી રહ્યો હતો, પ્રત્યક્ષ કરીને બતાવી રહ્યો હતો. બરાબર છે, પછી આપણે જોઈએ. ટુ યંગ વુમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ, અને બે યંગ વુમેન છે એને ક્વેશ્ચન પૂછી રહી હતી. અહીંયા પણ વેર આસ્કિંગ કયો કાળ છે? ચાલુ. જોજો, બધી જે ક્રિયાઓ છે એ ચાલુ ભૂતકાળમાં આપણને આપી છે. તો
શું કરી રહી હતી? તો કે પ્રશ્ન પૂછી રહી હતી. કોને પ્રશ્ન પૂછી રહી હતી? તો કે હિમ, એટલે કોને? સેલ્સમેન ને, જે એને ડેમો આપી રહ્યો હતો તેને. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે ત્યાં, વેન્ટ રાઉન્ડ એટલે બધે જ અમે ફર્યા અને બધું જોયું. એવરીથિંગ એટલે બધું જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, મેળાના બીજા છેડે. અધર એન્ડ ઓફ એટલે કે બીજા છેડે, મેળાના બીજા છેડે. ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. બરાબર, શું હતા? તો કે ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ પણ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા એન્ડ આઈ ઓર્ડર્ડ ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રોએ શું મંગાવ્યું? પીઝા ઓર્ડર કર્યા અને મેં એક ગ્લાસ લસ્સી ઓર્ડર કરી. બંને જો બે ક્રિયાઓ છે, એન્ડ વડે જોડેલી છે. બરાબર, માય ફ્રેન્ડ ઓર્ડર્ડ પીઝા. શું ઓર્ડર કર્યું? વોટ વડે પ્રશ્ન બનાવવો જોઈએ. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ ઓર્ડર. બરાબર, ડીડ છે એટલે ઓર્ડર થઈ જશે, મૂળરૂપ થઈ જશે. અને તેણીએ શું ઓર્ડર કર્યું? તો વોટ ડીડ ટીના ઓર્ડર. બરાબર, તો ટીના ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી, માય ફ્રેન્ડ ઓર્ડર્ડ પીઝા. બરાબર છે. હવે નકાર કરવું હોય તો ડીડ નોટ પ્લસ મૂળરૂપ, પ્રશ્નાર્થ કરવું હોય તો ડીડ આગળ અને કરતા પાછળ. એ રીતે આપણે લેવાનું છે. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર્ડ ધ ફૂડ. અમે ત્યાં ફોર વાઇલ, વાઇલ એટલે થોડી વાર માટે અમે ત્યાં બેઠા, અને સેવર્ડ એટલે ની મજા માણવી, ફૂડ એટલે કે જે એને ઓર્ડર કર્યું છે પીઝા અને લસ્સી, એ લોકોએ ત્યાં થોડી વાર બેસી અને એ ખાધું અને આનંદ માણ્યો. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. ત્યાં કપલ ઓફ એટલે બે. બરાબર, કપલ ઓફ એટલે કપલ એટલે બે. ત્યાં બે સ્વીટની દુકાન હતી, મીઠાઈની દુકાનો પણ હતી, પણ અમે એકઈ કોઈ સ્વીટ અમે ખરીદી નહીં. અહીંયા વી ડીડ નોટ બાય, બરાબર, સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે, ખાસ જોવાનું છે. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમે ત્યાંથી સાંજે પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. હવે હું અહીંયા સ્ટોપ કરું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને, જો કોઈ પણ લેટર છે એના અંતમાં આપણે આ રીતે આપણે સંબોધન લખવાનું હોય કે હવે હું અહીંયા સ્ટોપ કરું છું, કોઈ પણ લેટર હોય. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા વંદન કહે છે. યોર સિન્સિયરલી ટીના, જેને લેટર લખ્યો છે એનું નામ નીચે આવે. ખરા દિલથી તારી ફ્રેન્ડ ટીના. બરાબર છે, અહીંયા ટીના છે એ એનો લેટર સ્ટોપ કરે છે. હવે આપણે જે ટ્રેડ ફેર જોયો એના આપણે વર્બ જોઈ લઈએ. વી વન, વી ટુ અને વી થ્રી, જે આપણે આગળના વર્બની સાથે એને કલેક્ટ કરીને રાખવાના છે અને પાકા કરવાના છે. જોઈએ આપણે લાઈન ટુ લાઈન. આન્સર, આન્સર્ડ, આન્સર્ડ, ઈડી લાગશે. ડેમોન્સ્ટ્રેટ, ડેમોન્સ્ટ્રેટેડ અને ડેમોન્સ્ટ્રેટેડ, ઈડી લાગશે. આસ્ક, આસ્ક્ડ અને આસ્ક્ડ. ગો, વેન્ટ અને ગોન. ઓર્ડર, ઓર્ડર્ડ, ઓર્ડર્ડ, ઈડી લાગ્યું છે. સીટ, સેટ, સેટ. સેવર, સેવર્ડ, સેવર્ડ, ઈડી લાગ્યું છે. કમ, કેમ અને કમ. બાય, બોટ, બોટ, બી ઓ યુ જી એચ ટી, બી ઓ યુ જી એચ ટી. બરાબર, સ્ટોપ, સ્ટોપ્ડ અને સ્ટોપ્ડ. બરાબર, ડબલ પી ઈ ડી થયો છે. આ આપણા વર્બ છે જે આપણે લખી અને પાકા કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 છે એ શરૂ કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.